આ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન સારો વરસાદ પડતા મગફળીની ખેતી સારા પ્રમાણમાં થઈ છે. તો આ તરફ આ વર્ષે મગફળીના પાકનો ભાવ પણ સારો હોવાના લીધે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે માર્કેટમાં વેચવાનું પસંદ કર્યું છે. અને તહેવારોની રજા પૂરી થતાં ધાનેરા ગંજ બજારમાં મોટા પ્રમાણમાં મગફળીની બોરીની આવક નોંધાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં ધાનેરા બજાર સમિતિના સેક્રેટરી દ્વારા ખેડૂતો, વેપારીઓ તેમજ મજૂરો કોરોના વાયરસની ઝપેટમાં ન આવી જાય તે માટે માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર રાખવા માટે યોગ્ય સૂચન આપવામાં આવી રહ્યું છે. હાલ ધાનેરા ગંજ બજારમાં ખેડૂતો પોતાનો માલ લઈને આવી રહ્યા છે. મોટા ભાગના ખેડૂતો ગામડામાંથી આવતા હોય માસ્ક પહેરવું જરૂરી માનતા નથી. જોકે ધાનેરા બજાર સમિતિ દ્વારા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી માસ્ક વગર ફરતા ખેડૂતો કે વેપારી કે અન્ય કોઈ પણ વ્યક્તિને રૂબરૂ પહોંચી તેની જોડે માસ્ક ન હોય તો તેને સમજાવી માસ્ક આપી પહેરવા માટે વિનંતી કરાઈ રહી છે. સાથે સાથે ધાનેરા ગંજબજારમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી કોઈ પણ જગ્યાએ ટોળું થાય કે કોઈ માસ્ક વગર ફરતા જણાય તો તે વ્યક્તિ કે ટોળા સુધી પહોંચી નિયમોનું પાલન કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. ધાનેરા બજાર સમિતિમાં લાગેલા લાઉડસ્પીકરની મદદથી બંને માર્કેટની તમામ દુકાનો સુધી વારંવાર કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા સૂચનો આપી રહ્યા છે. ખેડૂત ભાઈઓ, મજૂર ભાઈઓ, ખાસ સૂચના આપવામાં આવે છે કે કલેક્ટર સાહેબની સૂચના મુજબ હાલમાં કોરોનાની મહામારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહેલ છે, તો દરેકે માસ્ક પહેરવું ફરજિયાત છે. હાથ અને પાણીથી ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો, એકબીજાથી દૂરી રાખવી, દરેકે સરકારની સૂચના, આરોગ્ય વિભાગનું ગાઈડલાઇન મુજબ યાર્ડની અંદર કામગીરી ચાલુ રાખવી. ધાનેરા ગંજ બજારમાં છેલ્લા 3 દિવસથી ખેડૂતોની ભીડ વધી રહી છે. તો સાથે તહેવારોની રજા પછી કોરોના કેસમાં પણ એકદમ વધારો થતાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને કોઈ વેપારી, મજૂર કે ખેડૂત કોરોના વાયરસનો ભોગ ન બને તે માટે ધાનેરા બજાર સમિતિના સેક્રેટરી હાથમાં માસ્ક લઈ દુકાને દુકાને ફરી મફતમાં માસ્ક આપી રહ્યા છે. ધાનેરા બજાર સમિતિ દંડની જગ્યાએ ધાનેરા તાલુકાના નાગરિકોના આરોગ્યની ચિંતા કરી મફતમાં માસ્ક આપી રહ્યા છે. તો તેની સામે ધાનેરા તાલુકાના નાગરિકોએ પણ જાતે જ કોરોના વાયરસ સામે લડવા માટે માસ્ક તેમજ સામાજિક અંતર રાખવું એ પોતાની નૈતિક જવાબદારી બને છે. કોવિડની અંદર અમારા માર્કેટ યાર્ડની અંદર તાલુકાના ખેડૂતો જે માલ વેચવા આવે છે ત્યાં આવું સોશિયલ ડિસ્ટન્સ બહુ જળવાય એનો અમારી ઓફિસ તરફથી ખાસ તકેદારી રાખવામાં આવે છે અને ઓફિસ તરફથી માસ્કનું પણ વિતરણ કરવામાં આવે છે. જો પોચ પછી ખેડૂત મિત્રો જો ભેગા થતા હોય તો અમારા કર્મચારી તાત્કાલિક ત્યાં જઈ માસ્ક ન હોય તો માસ્કનું વિતરણ કરે છે અને એમને સરકારની સૂચના અને ગાઈડલાઇનનું બધું પાલન કરાવે છે. અને હાલમાં અમારા માર્કેટ યાર્ડમાં લાઈવ સ્પીકર દ્વારા કલાકે કલાકે જે સરકારની સૂચનાની જાહેરાત કરવામાં આવે છે અને જો સીસી ફૂટેજની અંદર અમને કંઈ એવું માલુમ પડે કે પોચ પોચ ખેડૂતોનું કોઈ ટોળું છે, ખેડૂતો કોઈ અજાણ છે કે કોઈ સંજોગ વસાત, તો પણ અમે ત્યાં જઈ તાત્કાલિક વિનંતી કરીએ અને જે કાયદાનો અમલ છે એનો સંપૂર્ણ પાલન કરાય છે અને દરેક ખેડૂત મિત્રો પણ અમને સહયોગ આપે છે. તેમ છતાં અત્યારે જે વેપાર ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક ભીડ જોવા મળે છે, તેમ છતાં અમારા યાર્ડ દ્વારા, મારા કર્મચારી દ્વારા અને હું જાતે આ પ્રવૃત્તિ કરીએ છીએ અને સરકારની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરાવીએ છીએ. અત્યારે સાહેબ કેટલા લોકોનું આવક થતી હશે, ખેડૂતો કેટલા પ્રમાણમાં? ખેડૂતો સાહેબ હાલ 1000-2000 ખેડૂતો આવે છે, 18000-20000 બોરીની આવક છે અને એની અંદર 250-300 વાહનો પણ આવે છે. તેમ છતાં ગેટ આગળ વોચમેન દ્વારા, અમારા દ્વારા તથા મારા સ્ટાફ દ્વારા જે ફિલ્ડમાં કામ કરવામાં આવે છે એની અંદર બહુ સતત રાખવામાં આવે છે.